विद्यार्थी मित्रों, हुनीवेरा स्कूल द्वारा देसाई संजय चैप्टर नंबर 14 आंकड़ाशास्त्र में आपनु हार्दिक स्वागत करूँ छू। ग्या वीडियो में आपणे मध्यक विषय अभ्यास करी लीधो हतो, त्यार पछी आज बहुलक विषय जोशू। तो सौ प्रथम तो आपणे आ मुद्दा उपर नवमा धोरण में शीखी गया छी के जे वधु वखत आवती आवृत्ति आपणी पासे होय बराबर सामान्य बहुलक विषय बराबर, तो ए आवृत्ति छे ए आपणा माटे बहुलक छे। अहींया जो त्रण एक वक्त बे वक्त अने त्रण वक्त, तो झेड बराबर बहुलक आपणी पासे त्रण थाशे। तेज रीते आगळ वधीए आपणे तो बहुलकनुं नानुं सूत्र कई सामान्य भाषामां आपणे आपणी पासे तो झेड बराबर 3m-2x^2 झेड बराबर 3m-2x^2 3m-2x^2 बराबर एम एटले मध्यस्थ थाशे। तो अहीं जो बन्ने बाजू थी हूँ एम बात करूँ, आ बोर्ड में पूछायेलो MCQ छे कि मारे झेड माइनस एम बराबर कहीं लखवू होय तो शूँ लखी शकाय कि बन्ने बाजू थी एम बात करता, तो बन्ने बाजू थी मैं एम बात कर्यो तो अहीं आपने झेड माइनस एम मळ्या। अहीं 3m माथी एम बात थशे तो શું વધશે, તો કે 2m વધશે, તો 2m-2x^2 કેના બરાબર મળ્યા, તો કે z માઇનસ m બરાબર, તેથી z માઇનસ m બરાબર બે કૌંસમાં m-x^2। હવે બહુલકીય વર્ગનું મોટું સૂત્ર, તો બહુલકીય વર્ગનું મોટું સૂત્ર એમાં બહુલક z બરાબર l પ્લસ f1 f1-f0 છેદમાં 2f1-f0-f2 / h। હવે આપણે ખ્યાલ છે z એટલે બહુલક, બહુલકને z વડે દર્શાવાય છે। હવે l છે એ બહુલકીય વર્ગની અધસીમા, વર્ગોમાં બહુલકીય વર્ગ એટલે કે સૌથી વધુ વખત જે આવૃત્તિ આવતી હોય ને વર્ગોમાં રૂપાંતર કરીએ તો એની બહુલકીય વર્ગની અધસીમા, એ જ પણ આપણે ખ્યાલ છે મધ્યકમાં આપણે શીખી ગયા છીએ। તો h એ આપણા માટે વર્ગ લંબાઈ થશે, f1 એટલે કે બહુલકીય વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગની આવૃત્તિ, f0 બહુલકીય વર્ગની આગળની આવૃત્તિ, અને F2 એટલે કે બહુલકીય વર્ગની પાછળની આવૃત્તિ। આ વસ્તુની આપણે નોંધ લેશું, ત્યાર પછી આગળ આપણે સમજીએ। તો એક્ઝામ્પલ નંબર 5, ઉદાહરણ નંબર 5માં આપણી પાસે જો વર્ગ અને આવૃત્તિ લઈએ તો વર્ગ આપણે 1-3, 3-5, 5-7, 7-9, 9-11 આવી રીતના આપેલ છે। તો બહુલકીય વર્ગ તો સૌથી વધુ વખત 3-5માં એવી આવૃત્તિ છે જે 8 વખત આવે છે બરાબર, તો એને આપણે સૌથી જે મોટો અંક દેખાય એ આપણા માટે F1 થશે। મિત્રો યાદ રાખજો, સૌથી મોટો અંક આવૃત્તિમાં જે દેખાય એ આપણા માટે F1। શા માટે, તો કે 3, 4, અને 5 અંકોમાં એક અંક એવો છે જે સૌથી વધુ વખત આવે છે, તો 8 છે આપણે એને F1 કહેશું। F1ની આગળની આવૃત્તિ એટલે કે એના ઉપરની આવૃત્તિ એ આપણા માટે F0 થશે, અને ત્યાર પછીની આવૃત્તિ F2 થશે। હવે અધસીમા કેની અધસીમા, તો કે બહુલકીય વર્ગની અધસીમા શું થશે, તો કે 3 થશે અહીંયા બરાબર। હવે આગળ વધીએ આમાં આપણે, તો આપણી પાસે આ રીતના એક માહિતી જે આપણે કિંમત લીધી છે એ બધી કિંમત પેપરમાં લખો તો બહુ સારો પ્રભાવ પેપર જોવાવાળા ઉપર પડે બરાબર। એટલે એક વસ્તુ યાદ રાખવાની, બધી કિંમત છે આપણે લખી નાખવાની। તો F1 આપણી પાસે 8 હતા, F0 તો કે 7 હતા, F2 તો કે 2 છે, L એટલે કે અધસીમા બહુલકીય વર્ગની 3 છે, અને H એટલે કે વર્ગ લંબાઈ, તો 3માંથી 1 બાદ કરતા મિત્રો આપણે વર્ગ લંબાઈ મળશે 2। વર્ગ લંબાઈ શોધતા આપણે મધ્યકમાં જ શીખી ગયા છીએ। તો હવે અહીંયા આપણે ગણતરી કરીએ, તો ગણતરી કરતા અહીંયા L, તો L આપણી પાસે શું છે, તો કે L આપણી પાસે 3 છે, પ્લસ F1, તો F1 આપણી પાસે શું છે, તો કે F1 આપણી પાસે 8 છે, F0 શું છે, તો કે F0 7 છે, છેદમાં 2F1 એટલે કે 2
काउंस में F1 अपनी पास के था तो के 8 था, माइनस F0 तो के 7 है, माइनस F2 2 है, अँ काउंस पूरो करिए ने वर्ग लंबाई अँ अपनी पास है के तो के वर्ग लंबाई 2 है। हम अँ सादरूप मित्रों आप बधी किंमत मूका पीछे एकदम बे मार्क्स में बहुलकनो क्वेश्चन पूछा है, एकदम इजी क्वेश्चन है। तो 3 8 में 7 बात करा अपने तो के बच्चे तो के 8 में 7 बात करता अपनी पास किंमत आशे 1। अँ आप सादरूप आप 8 2 16 16 माइनस आ बने सरवाड़ो करता अपनी पास आइनस 9 बराबर। तो अँ 3 + 1/16 में 9 आप बात करिए अपनी पास आत मळशे अने एने गुणिया आपणे करीए 2। तो गुणाकार में 2 छे तो एनो मतलब एवो के 3 + 2/7। हवे 2 भागा आपणे 7 करीए भागाकार करीए तो 7.0 भाग न चाले एटले 20 7 2 14 बराबर। अहीं 6 वधशे एटले 7 8 કેટલા થશે તો કે 7 8 56 થશે એટલે અહીંયા આપણી પાસે આવશે પાછા 4, અહીંયા 7 5 35 એટલે 5 વધશે, 7 7 49 બસ 4 અંક સુધી વધીને જવાનું એટલે 3 + 0. હવે છેલ્લો અંક અહીંયા 7 છે તો આગળનો અંક એક જેટલો આપણે વધારીએ 0.286 એટલે આપણો બહુલક અહીંયા જવાબ મળશે આપને 3.286 આપણો જવાબ છે બરાબર। આ બહુલકની રીત આપણે શીખી ગયા, એવો જ પાછો એક ક્વેશ્ચન જોઈએ। સ્વાધ્યાય 14.2 પહેલો ક્વેશ્ચન, સ્વાધ્યાય 14.2 પહેલો ક્વેશ્ચન, ઉંમર તો કે વર્ષમાં આપેલ છે અને દર્દીઓની સંખ્યા, ઉંમર 5 થી 15 વર્ષ હોય અને દર્દીઓ હોય બરાબર એવા 6 દર્દી છે, 15 થી 25 વર્ષ હોય એવા 11, 25 થી 35 હોય એવા 21 દર્દીઓ છે, 35 થી 45 હોય એવા 23 દર્દીઓ છે, 45 થી 55 હોય એવા 14 દર્દી છે અને 55 થી 65 હોય એવા 5 દર્દી છે આપણી પાસે બરાબર। તો અહીંયા આપણે બધી કિંમત લઈ લીધી, સૌથી મોટી આવૃત્તિ સૌથી મોટો અંક આવૃત્તિમાંથી શું દેખાય છે તો કે 23 દેખાય છે, તો એ મિત્રો આપણી પાસે થશે F1, ઉપર આગળની આવૃત્તિ તો કે F0 તો F0 થશે 21, F2 થશે 14 અને બહુલકીય વર્ગની મોટા અંકની વર્ગની અધસીમા L = 35 આપણે અહીંયા લઈશું બરાબર। તો F0 છે એ 21, F1 છે એ 23 આવશે, F2 14, L = 35 અને H = 10 લેતા તો અહીંયા આપણે સોલ્યુશન કરીએ તો આપણી પાસે અધસીમા કેટલી તો કે L = મારી પાસે છે 35 પ્લસ F1 કેટલા છે તો કે F1 આપણી પાસે છે 23, F0 કેટલા છે તો કે F0 છે 21 છેદમાં 2F1 એટલે 2 + 23 બરાબર। F1ની વેલ્યુ માઇનસ F0 21 અને F2 છે એ 14, આ રીતના પદ મૂકીએ અને વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ અહીંયા 15 માંથી 5 બાદ કરતા 10 મળ્યા આપને તો વર્ગ લંબાઈ આપણી પાસે છે 10 મિત્રો બરાબર। હવે આગળ આપણે આનું સાદરૂપ આપીએ તો કંઈક આ પ્રક્રિયા થશે આપણે અહીંયા જોઈ તો અહીંયા 35 + 2/46 - 4 ને 1 5 ને 2 ને 1 3 એટલે 35 થશે, એને ગુણ્યા આપણી પાસે કેટલા આવશે તો કે 10। હવે 10 ગુણ્યા અહીંયા 2 કરીએ તો અહીંયા 35 + 20 ના છેદમાં 46 માંથી 35 આપણે બાદ કરશું એટલે આપણી પાસે આવશે 11 બરાબર। હવે 20 / 11 આપણે કરીએ તો 20 / 11 કરતાં 11 1 11
बराबर अगियार एकू अगियार नौ वच्चे हवे भाग न आले तो पॉइंट एक पॉइंट आवशे सॉरी तो भाग न आलता पॉइंट मूकीए एटले नेवु थया अगियार आठ अठासी एटले बे वच्चे अगियार एकू अगियार એટલે પાછા આપણી પાસે આવશે નવ પાછા અગિયાર અઠાઈ અઠ્યાસી એટલે એક પોઈન્ટ આઠસો ને અઢાર. હવે છેલ્લો અંક છે એ આઠ છે બરાબર, પાંચથી મોટો છે એટલે એક જેટલો અંક આપણે વધારીએ તો પાંત્રીસ પ્લસ એક પોઈન્ટ બ્યાસી એટલે આપણો જવાબ મળશે અહીંયા છત્રીસ પોઈન્ટ બ્યાસી. કેના બરાબર મળ્યા તો કે ઝેડ બરાબર આપેલી માહિતીનો બહુલક છે એ છત્રીસ પોઈન્ટ બ્યાસી છે. એક વસ્તુ મિત્રો યાદ રાખ, જો મધ્યસ્થ હોય કે બહુલક હોય બરાબર એનો જે જવાબ તમને મળે છે એ જવાબ છે એ તમારો જે બહુલકીય વર્ગ જે છે એ બહુલકીય વર્ગ એટલે કે પાંત્રીસથી પિસ્તાલીસની વચ્ચે જ આવશે. જો આની વચ્ચે જવાબ ન મળે તમને તો તમારો જવાબ ખોટો છે. આ મિત્રો યાદ રાખજો બરાબર. આગલા ક્વેશ્ચનમાં આપણે જોઈ લઈએ આપણી પાસે બહુલકીય વર્ગ શું છે, તો કે આપણી પાસે બહુલકીય વર્ગ ત્રણ અને પાંચ, ત્રણથી પાંચ છે તો ત્રણથી પાંચ વર્ગ હતો તો આપણો જવાબ છે એ શું મળ્યો તો કે ત્રણ પોઈન્ટ બસો ને છ્યાસી મળ્યો. જો બરાબર જો વર્ગની વચ્ચે જવાબ ન મળે તો તમારો જવાબ ખોટો છે. આટલી વસ્તુ યાદ રાખજો, એકદમ સહેલા ક્વેશ્ચન છે બરાબર, જાતે પણ તમે કરી શકશો. Thanks, welcome.